उमरगाम तालुकाना धोळीपाडा गाम खाते योजायेला समूह लग्नोत्सव में 43 नव दंपतिओ लग्न ग्रंथिथी जोड़ाया हता। आ लग्नोत्सव में राज्यना मुख्यमंत्री भूपेन्द्र पटेले उपस्थित रही नव दंपतिओ ने आशीर्वाद आप्या हता। उमरगाम तालुकाना धोळीपाडा गाम खाते श्री सांस्कृतिक विकास मंडल द्वारा आयोजित छठा सर्वज्ञाति समूह लग्नोत्सव में प्रभुता में पगला मांडनार कन्याओं ने दाताओ तरफथी घर वकरी और अनाज सहित चीज वस्तुओं कन्यादान पेटे आपवामां आवी हती। आ समूह लग्नोत्सव में सांसद केसी पटेल तथा कलेक्टर शिप्रा आगरे अने जिला विकास अधिकारी मनीष गुरुवाणी तथा जिला पोलिस वडा राजदीप सिंह चाला सहित अग्रणीओ उपस्थित रहा था। कोई पण गाम होय के शरूआतनु गाम होय दरेकमां विकास पहोंच्यो होय अने दरेक जग्याए समान विकास पहोंच्यो होय અને એના કારણે આજે માન્ય નરેન્દ્રભાઈએ જે વિકાસની રાજનીતિ આપી છે અને એના કારણે આજે આખા દેશમાં ગુજરાતે આપણું ગ્રોથ એન્જિન બન્યું છે। દરેકે દરેક સમાજ કેવી રીતે આગળ આવાય એના માટે સમાજને કેવી રીતે આગળ લઈ જઈ શકાય એના માટેનો હર હંમેશ સમાજ વિચાર કરતો હોય। લગ્ન પ્રસંગ હોય કે છોકરાઓને ભણવાની વાત હોય સ્કોલરશીપની વાત હોય તો દરેકે દરેક સમાજ આના માટેનો પ્રયત્ન કરી અને સમાજના અને સમાજની સાથે સર્વજ્ઞાતિ સરકાર માટે સર્વે સર્વજ્ઞાતિ કોઈ પણ છેવાડાનો સમાજ હોય એના આગળ આવવા માટેની જ્યારે બથામણ કરતો હોય ત્યારે અમારી સરકાર તરીકેની પણ નૈતિક જવાબદારી છે કે તમારી સાથે ઉભા રહીએ અને તમે જેમાં આગળ આવવા માટે શિક્ષણમાં આગળ આવવા માંગતા હોય તો એની અંદર પણ અમે સરકાર તરીકે તમારી સાથે આગળ ઉભા રહી અને સમાજને આગળ લાવવાનો પ્રયત્ન કરતા હોય। સમાજે ઘણી બધી પ્રયત્નો કર્યા છે દરેકે દરેક ક્ષેત્રે પ્રયત્ન કર્યા છે। ઘણા સમાજોએ પોતાના દીકરા દીકરી આ સમૂહ લગ્નમાં જેની પાસે આર્થિક સંપન્ન છે એવા આર્થિક સંપન્ન ટ્રસ્ટી હોય પોતાના છોકરા છોકરીઓને આ સમૂહ લગ્નમાં જોડ્યા છે અને સમૂહ લગ્ન કરાવતા પણ હોય। આજે સમયની માંગ છે કે ભાઈ સમૂહ લગ્નના કારણે આજે બે પરિવારોની જગ્યાએ કેટલા બધા પરિવારો સાથે મળી અને અહીંયાથી હમણાં કહેતા હતા કે ભાઈ નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આપણે જોયું છે કે સૌના પ્રયાસથી અને વિશ્વાસથી માન્ય નરેન્દ્રભાઈએ જે કોરોના મહામારીમાં પણ આજે મોટા મોટા દેશ થાકી ગયા ત્યારે આપણે નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ફ્રી વેક્સિનેશન દ્વારા આપણે આ કોરોના મહામારીમાંથી બહાર નીકળ્યા।